ભારતની વાત કરીએ તો પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, સિક્કિમ આટલા પ્રદેશોનો સમાવેશ પૂર્વ ભારતની અંદર થાય છે. એનો મુખ્ય ખોરાક બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં રોટલી, શાક, શાકભાજી અને ભાત જેવો મુખ્ય ખોરાક છે. પર્વતીય લોકોના કેટલાક લોકો ભાત ખાય છે. એને રસગુલ્લા અને સંદેશ આ બે વાનગી પશ્ચિમ બંગાળની પ્રખ્યાત કહી શકાય એવી વાનગીઓના નામ છે. આપણે જે રસગુલ્લા એમ બોલીએ છીએ એ પશ્ચિમ બંગાળની મુખ્ય વાનગી છે. અસમમાં ચા વધુ પીવામાં આવતું પીણું કહેવામાં આવે છે. ચાની ક્યાં પ્રખ્યાત ઉત્પાદન થાય છે? અસમ. આ આપણે યાદ રાખ. એના પહેરવેશની વાત કરીએ તો બિહારના લોકો ધોતીઓ, જભો, કેસ અને માથે પાઘડી પુરુષો પહેરે છે. સ્ત્રીઓ ચણિયો, કબજો અને બ્લાઉઝ એનો મુખ્ય પરંપરાગત પહેરે. બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું, રેશમી ડબ્બા અને સ્ત્રીઓ બંગાળી ડબની સાડીઓ ત્યાં પહેરતા જોવા મળે. રેઠાણની વાત કરીએ તો મેદાની પ્રદેશમાં પાકા પર્વતીય વિસ્તારોમાં લાકડા અને વાંસના મકાનો હોય છે. ઘરના પાછળના ભાગમાં એક નાનું તળાવ હોય છે, એને પુપુર કહેવામાં આવે છે. આ તમારે પરીક્ષાની અંદર ક્યાંક પૂછાય તો યાદ રાખવાનું, નાનું તળાવ છે એને પુપુર કહેવાય છે. ભાષામાં ઝારખંડ, છત્તીસગઢ કે બિહારમાં હિન્દી ભાષા બોલાય છે. ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય એવા પાછળના ભાગમાં વાડામાં બનાવવામાં આવે છે અને પુતુર કહેવામાં આવે છે. બિહારમાં મેથીલી, ભોજપુરી, માથી બોલાય છે. અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા, બંગાળની અંદર બંગાળી, મેઘાલયમાં ગારો અને ખાસી અને મિઝોરમમાં મિઝો ભાષા બોલાય છે. અસમનું પ્રખ્યાત નૃત્ય બિહુ, ઓડિશામાં ઉડીસી, જગન્નાથપુરીની રથયાત્રા પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બિહારમાં છઠ પૂજા અને બંગાળની અંદર દુર્ગા પૂજા છે એ મુખ્ય એનો તહેવાર ગણવામાં આવે છે. જેમ આપણે ગરબા ગણાય છે આ દુર્ગા પૂજાનું ચિત્ર છે, આ બિહુ નૃત્યનું ચિત્ર છે, આ જગન્નાથપુરીનું ચિત્ર છે, આ ઓડિશી નૃત્યનો એક પ્રકાર છે. ત્યાર પછી લઈએ અસમી બિહુ નૃત્ય છે એનો.